શું પૂછો છો મુજને કે હું શું કરું છું, તમે શું કહો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં. જય જય ગરવી ગુજરાત. તમામ ગુજરાતીઓને મારા રામ રામ અને બાપા સીતારામ. આજે આપણે વાત કરીશું બગડાણા ધામ વિશે, તો વિડીયોને પૂરી જરૂર જોજો અને મજા પણ આવશે. તો આ છે મુખ્ય મંદિર બાપા સીતારામ, યાની કે ભજનદાસ બાપાનું ગાદીપતિ મંદિર છે, જો મુખ્ય મંદિર છે અને હાલમાં નવું પણ બની શક્યું છે. તો તમામ જાણકારી તમને મળતી રહેશે, કારણ કે મારું કામ જ વિલોજ બનાવવાનું છે નોખા નોખા મંદિરનું. લાડ બધા વિલોજ છે, તમે પ્રોફાઇલ ચેક કરી શકો છો. જૂનાગઢના છે, ધારી ખોડિયાલના છે, ઘણી બધી જગ્યાના છે. અને આ છે નવું મંદિરનું, જેનું પ્રમાણ થયું હતું એ મંદિર છે. અને આવી રીતે વ્યૂ મળે છે. અને આ મહાકાલનું મંદિર છે, આગળ રાખવામાં આવેલું છે. આ ચાની કેન્ટીન છે, જ્યાં તમે ચા પીને ફ્રેશ થઈ શકો છો. અને આ બગડાણા ધામ ભાવનગર જિલ્લોનું મહુવા તાલુકાથી 35 કિલોમીટર દૂર છે. ગામનું નામ છે બગડાણા ભજનદાસ બાપાનું ધામ. તો મિત્રો, આવી રીતે જો મોટું મંદિર છે ને આ ભજનદાસ બાપા આવી રીતે બિરાજમાન છે, તો મિત્રો અહીં આવવા માટે તમને સુવિધા મળશે મેજિક, જીપ, બસ, છકડા, રિક્ષાઓ. મહુવાથી તમે બગડાણા ધામ સુધી આવી શકશો આ વાહનની મુસાફરી કરીને. તો ઉપરથી આવી રીતનું વ્યૂ છે. અને આ છે રામ લખમણ જાનકી જય બોલો હનુમાનકી, જ્યાં ભજનદાસ બાપા બિરાજમાન છે. એની બાજુમાં રામ લખમણ અને સીતાનું પણ આ મંદિર બનાવવામાં આવ્યું છે. અને કાફી વિશાલ છે, અને દર્શન જરૂર કરજો મિત્રો એકવાર. અને હવે હું તમને લઈ જઈશ. ચાલો મિત્રો, હવે ભોજનશાળાની ઉપર જઈશું અને ત્યાં જોઈશું કેવી રીતનું કામગીરી ચાલુ છે. અને લાઈક કરવાનું ના ભૂલતા. તો આવી રીતે આપને આયે પ્રસાદ ગ્રહણ કરવાનું આવી રીતે સ્થાન મળી જાય છે. બેસાડીને આનંદથી પ્રસાદી ગ્રહણ કરવાનું તમને સ્થાન આપીએ છે. અને આ છે વિશાલ, જો રસોઈ બને છે રસોઈ ઘર. અને મિત્રો વાત કરીએ તો રસોડું રાતે 2-3 વાગ્યા સુધી રસોડું મિત્રો ચાલુ રહેશે, કારણ કે ટુરિસ્ટની બસો આવે છે. છતાં આ લોકો રાતના સમયે પણ પ્રસાદ આપે છે અને ખૂબ ત્યાંનું પબ્લિક દયાળુ છે. અને હું પણ ત્યાં સેવા આપું છું 9 તારીખે, અને મને ખૂબ આનંદ થાય છે. અને આવી રીતે રોટલીનું કામ પણ થાય છે. 1 મહિનામાં 1 વારો અમારો હોય છે, જ્યાં અમે નાઇટમાં સેવારૂપે અમે ત્યાં પ્રસાદ વેચવાનું કામ કરીએ છીએ. અને ખૂબ આનંદ થાય છે અને મજા પણ આવે છે, કારણ કે મારું ગામ છે બગડાણાથી 35 કિલોમીટર દૂર છે મહુવા પાસે. તો મને ખૂબ આનંદ થાય છે, હું બગડાણા જાઉં છું અને સેવા મારી પૂરતી આપું છું અને મને બહુ મજા આવશે. અને મિત્રો આ સેવા આપવા માટે ઠેઠ કુંડલા, અમરેલી, કેટલા એવા મંડળ છે જે પોતપોતાની સેવા બજાવીને આ કામને સુંદર કરે છે. તો મિત્રો, આપને આ વિડીયોથી શીખ મળી તો લાઈક કરવાનું ના ભૂલતા. અને નવી આવી જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો બાપા સીતારામ.